નગરોડ નર્મદા વિભાગની અવળાઈના કારણે હારેજ અને સમી તાલુકામાં પસાર થતી કુકરાણા પાલીપુર માઇનોર કેનાલ એક મહિનો વીતવા છતાં પાણી ના મળતા 100 વીઘાથી વધુ ઉભો પાક સુકાતા ખેડૂતોને લાખોનું નુકસાન જઈ રહ્યું છે. હારીજ તાલુકાના કુકરાણા ગામના ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કર્યું કે સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, પણ નગરોડ નર્મદા વિભાગની આડોડાઈના કારણે હારીજ અને સમી તાલુકામાં પસાર થતી કુકરાણા પાલીપુર માઇનોર કેનાલ એક મહિનો વીતવા છતાં પાણી ન મળતા 100 વીઘાથી વધુ ઊભા પાક સુકાતા ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. જોકે પાટણ જિલ્લામાં ઊભું ચોમાસું ભારે વરસાદ પડ્યો, ચોમાસાનો પાકો નિષ્ફળ ગયા. ત્યારબાદ રવિ સિઝનમાં ખેડૂતોએ આશાએ વાવેતર કર્યું હતું કે માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, અને 1.25 મહિના પહેલા પાણી આવ્યું પણ ખરું, જેમાં હારીજ તાલુકાના કુકરાણાથી પસાર થતી કુકરાણા પાલીપુર જતી માઇનોર કેનાલમાં પાણી આવતા ખેડૂતો હરખાયા પણ ખરા અને રવિ પાકોનો વાવેતર કરી બેઠા છે. પિયત પાકોમાં ઘઉં, જીરું, ચણા, રાયડું, એરંડા, તમાકુ સહિતના આશરે 250 વીઘા જેટલી જમીનમાં રવિ પાકોનું વાવેતર કર્યું અને 1 પિયત જેટલું પાણી પણ મળ્યું. હવે એ પાણી મળ્યાને 1 મહિનો અને 10 દિવસ વીતવા છતાં આ કેનાલમાં છાંટો પાણી મળ્યું નથી તેવી ખેડૂતોમાં બુમરાળ ઉઠવા પામી છે. ઉભા પાક સુકાવા લાગ્યા છે. કેટલાક ખેડૂતોએ પોતાના વાવેતર કરેલ મહામૂલા પાકને બચાવવા છેક 2-3 કિલોમીટર દૂર ટ્યુબવેલ બોર પરથી પાણી અને એ પણ બોર માલિકને 1/3 ભાગ આપીને લાવવા મજબૂર બન્યા છે. પાણી આવતા પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ભર રવિ સિઝનમાં કુકરના પાલીપુર જતી માઇનોર કેનાલમાં ખેડૂતોને અપાતું સિંચાઈ માટેનું પાણી 1 મહિના પહેલા 1 વખત મળ્યું, ત્યારબાદ બંધ કરી દેવામાં આવ્યું છે. માઇનોર કેનાલમાં પાણી આપવું બંધ કરી દેતા ખેડૂતોના ઊભા પાક ચણા, જીરું, ઘઉં અને એરંડા, રાયડું, તમાકુ સહિતના 250 વીઘાના વાવેતરમાંથી 10 વીઘા વધુના વાવેતર સુકાઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા સતત રજૂઆત કરવા છતાં નગરોડ નર્મદા વિભાગની મનમાનીથી ખેડૂતોને રવિ સિઝનમાંથી હાથ ધોવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. ભર રવિ સિઝનમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે તેવી અહીંના ખેડૂતોની બુમરાળ ઉઠવા પામી છે. સાહેબ, 50 વીઘા ઘઉં કર્યા અને 10 વીઘા ચણા કર્યા, 8 વીઘા છે તે તમાકુ કરી અને રાયડો કર્યો અને ઘઉં કર્યા, પાણી સાહેબ આવતું નથી અને ઘઉં સુકાઈ ગયા બધા. જીરું કર્યું 8 વીઘાનું અને સાહેબ સુકાઈ ગયો, હવે શું કરવું અમારે? હવે પાકની સાહેબ એક પાણી પહેલાં આવ્યું હતું 1 મહિના પહેલાં, તે વાવેતર ખાલી ચણેનું અને ઘઉંનું કર્યું હતું અને પાણી કેનાલમાં આવતું નથી અને મોર અમારો સુકાઈ ગયો, કોઈ ચણા, ઘઉં, જીરું, રાયડો. હવે કેનાલનું પાણી આશા બહુ હતી કે કેરાનું પાણી આવશું, ચણા પીતના કર્યા, હવે પીતના કેરાનું પાણી આવે તો અમારે ચણા કે ઘઉં થાય, નકે અમારો પાક નિષ્ફળ જાય એવો હોય સાહેબ. તે પાણી આવે એવી અમારી આશા છે સાહેબ, બીજી કોઈ નહીં. ભરત સથવાડાનો રિપોર્ટ, રાધનપુર.